દુષ્કર્મ અને છેતરપિંડીની ફરિયાદ નોંધી સરથાણા પોલીસે મંદિરના હોવાની ધરપકડ કરી મહિલાની ઘરની પરિસ્થિતિ ખરાબ હોવાથી વિધિ કરવા માટે પહોંચી હતી. એનએન ન્યૂઝ સુરત. દર્શક મિત્રો, તમારી આસપાસ વધી રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે એનએન ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. ગઈકાલ તારીખ 9/4/2024 રોજ સરથાણા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદણ બાઈ આવી પોતાની એક ફરિયાદ હકીકત જાહેર કરેલ, જે અનુસંધાને આઈપીસી કલમ 376(2)(n), 323, 384, 420, 506(b), 114 મુજબનો એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. જે ગુનાની હકીકત એવી છે કે આ ફરિયાદણભાઈ પોતે જે સોસાયટીમાં રહેતા હોય તેઓની સામે બીજા એક એમના સગા સંબંધી રહેતા હોય તેઓ અવારનવાર સરથાણા પોસ્ટે અધ્યક્ષ એક સોસાયટીમાં મોગલધામનું મંદિર આવેલ છે એ મંદિરમાં દર્શન કરવા જતા હોય તેમને પણ એવું કહેલ કે તમે ત્યાં દર્શન કરવા આવો, તમારી પરિસ્થિતિ સુધરી જશે. જે અન્વયે વારંવાર આ બેન આ રીતના એમને વારંવાર વાતો કરતા હોય, ફરિયાદણભાઈ પોતે ભુવાજીને અહીંયા અવારનવાર દર્શન કરવા જતા હતા અને દર્શન કરવા જતા હતા ત્યારે આ જે ભુવાજી જે આરોપી તરીકે છે તે તથા તેમના પત્ની જે છે એમને એવું જણાવેલ કે તમારી ઘરની આર્થિક પરિસ્થિતિ ખૂબ ખરાબ છે, તમારી થોડી વિધિ કરવી પડશે અને એમાં થોડો ઘણો ખર્ચો થશે એવી લાલચ આપી તેમની પાસેથી ટુકડે ટુકડે 14 લાખ રૂપિયા લઈ લીધેલા અને ફરિયાદણભાઈની વિધિ કરવાના બહાને ફરિયાદણભાઈને કપડાં કઢાવી નાખી તેના ઉપર વિધિ કરી અને તેની મરજી વિરુદ્ધ બળાત્કાર કરેલ હોય તેવી ફરિયાદ હકીકત આવતા સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ચાવડા સાહેબ નાઓએ ફરિયાદણભાઈની ફરિયાદ લઈ ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ સંભાળી લીધેલ છે અને ઉપરોક્ત ગુનાના કામે જે ભુવાજી છે આરોપી કલ્પેશભાઈ નારણભાઈ કોરાટ રહેવાસી પ્રમુખ પાર્ક સોસાયટી સિલ્વર ચોક સરથાણા તેઓનાઓને ગઈકાલ તારીખ 9/4/2024 કલાક 22:00 વાગે અટક કરેલ છે અને હાલ આરોપીની પૂછપરછ અને તપાસ ચાલુ છે અને આગળની તપાસ તજવીજ ચાલુ છે.